नमस्कार, स्वागत है मंतव्य न्यूज में। आपनी साथे हूं छु दीपिका। समाचार की शुरुआत में हाल महत्वपूर्ण समाचार प्राप्त थे रहा है। एस्पायर टू बिल्डिंग की लिफ्ट तूटवानो जे मामलो छे ते सामे आव्यो छे, जेमां आईपीसी नी कलम 304 अने 114 हेठळ गुनो दाखल करवामां आव्यो छे। मुख्य कॉन्ट्राक्टर सौरभ शाह विरुद्ध गुनो दाखल करवामां आव्यो छे। दिनेश प्रजापति सहित त्रण सामे गुनो नोंधवामां आव्यो छे। तो जे रीते आरोपी ना कोरोना रिपोर्ट बाद अटकायत करवामां आवी अने सापराध मनुष्यवधनो गुनो नोंधायो छे। मुख्य बिल्डर विकास शाह ने पोलीस छावरे छे, त्यारे विकास शाह सामे कोई पण गुना ना नोंधायो। तो जे रीते एस्पायर टू बिल्डिंग नो जे मामलो छे तेने लईने हाल समाचार प्राप्त रहा छे, गुनो दाखल करवामां आव्यो छे। लिफ्ट तूटवानो जे मामलो छे तेने लईने हाल समाचार आईपीसी नी कलम 304 अने 114 हेठळ गुनो दाखल थयो छे। मुख्य कॉन्ट्राक्टर सौरभ शाह विरुद्ध गुनो नोंधवामां आव्यो छे। तो दिनेश प्रजापति सहित त्रण सामे गुनो दाखल करवामां आव्यो छे। तो जे रीते सवारे 9:30 कलाके लिफ्ट तूटवानो जे मामलो सामे आव्यो हतो, जेमां 7 जेटला लोको मृत्यु पाम्या, त्यारे सापराध मनुष्यवधनो गुनो आ कॉन्ट्राक्टर पर नोंधवामां आव्यो छे। मुख्य बिल्डर विकास शाह ने पोलीस जाणे छावरती होय तेम अहीं सामे आव्यो छे। विकास शाह सामे कोई पण गुनो नोंधायो नथी। तो बीजा महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। पोलीस विभाग में बदलीनो दौर यथावत। तो जे रीते पोलीस विभाग में बदलीओ करवामां आवी छे, जेमां 113 पीआई नी बदलीना आदेश आपवामां आव्या छे। डीजीपी कचेरीए बदलीना आदेश कर्या, 113 पीआई नी बदलीना आदेश आपवामां आव्या छे। तो समाचार में आगळ वात करीए तो वडोदरामां ड्रग्सनो वेपलो वधी रह्यो होवानो वधु एक वीडियो सामे आव्यो छे। वीडियोमां व्यक्ति ड्रग्स सेवन विशे वात करतो नजरे पड़े छे। हाथीघानामां रहेनार साजो नामनो व्यक्ति ड्रग्स सप्लायर होवाथी हाल समग्र व्यापार त्यांथी करवामां आवतो होवानी वाते वेग पकड्यो छे। સાજો નો નંબર છે તમારા પાસે મોબાઈલ નંબર? ના નહી। તો એમને કેવી રીતના મંગાવ્યો તમે માલ? માલ મંગાવ્યો નહી, બ્રિજ પર આયલો આપીને જતો રહ્યો। સાજો નું નામ ખબર છે ને? હા। કઈ આગળ રહે છે? હાથીખાન માં। સારું કાર્યો કઈ રહી છે? આ માલ તમે આખો દિવસ માં? તો મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વિદ્યાર્થિનીને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બીભત્સ મેસેજ કરવાનો કિસ્સો સામે આવ્યો છે। વિદ્યાર્થિનીઓને પ્રિન્સિપાલને રજૂઆત કરતા શિક્ષક રવિરાજસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યો। કહેવાય છે કે ગુરુનો દરજો ભગવાન કરતા પણ ઊંચો હોય છે, પણ ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં અમુક વિદ્યાર્થિનીઓએ તેમની સ્કૂલનો પીટીનો જ શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિભત્સ મેસેજ કર્યા હતા। આવું એક બે વખત નહીં પણ આશરે 8 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે થયું હતું। એટલે એ લોકો મારી પાસે આવ્યા, એટલે બહુ જ ફ્રીલી ને ફ્રેન્કલી એ લોકોએ વાત કરી અને મેં પણ કીધું હવે ક્યાંય કોઈને કહેવા નહીં જતા, ઇન ધ સેન્સ કે અહીંયા સ્કૂલમાં, કારણ કે આપણી આઇડેન્ટિટી રિવીલ નથી થવા દેવી, કારણ કે એ આ મેટર આ ગર્લ્સની આઇડેન્ટિટી
સિક્રેટ રહેવી જોઈએ કે આપણે બધાને કહીએ કે જો આ છોકરીઓએ કમ્પ્લેન કરી છે એવું ન થવું જોઈએ, બાકી મેટર સિરિયસ તો હતી જ. એટલે ઇમિજિએટલી મેં કીધું તમારી પાસે કોઈ સ્ક્રીનશોટ કે કંઈ છે તો મને બતાવો. એટલે કીધું મેમ મોબાઈલ તો ઘરે છે એટલે અમે મોકલી આપીએ છીએ. એટલે ઓકે કીધું. પછી હા, એટલે મેસેજીસમાં બધા જે ઓલરેડી આજકાલ બધા દેખાઈ જ રહ્યા છે પેપરમાં ને વોટ એવર, એટલે મેં બે ચાર વાંચ્યા ને પછી મારા માટે ઇટ વોઝ ટુ મચ ફોર મી ટુ એક્સેપ્ટ. ઇટ વોઝ વેરી શોકિંગ. તો ગાંધીનગરમાં માજી સૈનિકોના આંદોલન મામલે અવસાન પામેલા માજી સૈનિકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ રૂપે માજી સૈનિકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. ઉલ્લેખનીય છે કે સચિવાલય ચરોડ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, ત્યારે તકેદારીના ભાગરૂપે સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. તો ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે શહેરમાં પાણી ભરાઈ જતા શહેરના રસ્તાઓ બંધ કરાયા હતા. ત્યારે પાલીતાણાના ભીડભંજન વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ થયો. શહેરમાં ધીમી ધારે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. આગાહીના પગલે સતત ચોથા દિવસે બપોર બાદ વરસાદ વરસી પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. વાત કરીએ રાજકોટની, તો રાજકોટનું પોપટપરા નાળું પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે રાજકોટમાં સતત વધી રહેલા અવિરત વરસાદના પગલે પોપટપરા નાળામાં ફરી પાણી ભરાયું છે. પાણી ભરાવાના કારણે રિક્ષાઓ બંધ પડી હતી. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ માટે સવાર પડતા જ સારા સમાચાર મળતા આનંદ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતો આજી ડેમ ઓવરફ્લો થતા જળસંકટ દૂર થયું છે. ડેમ ઓવરફ્લો થતા જંગલેશ્વર, ભગતીપરા સહિતના વિસ્તારોને અને આજી નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ છે અને આજે તે સપાટી વટાવી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમ એક ઓવરફ્લો થતા લોકો પરિવાર સાથે પાણીના દ્રશ્યો નિહાળવા પહોંચ્યા હતા. છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેરમાં દરરોજ સાંજે વરસાદ વરસવાનું શરૂ થાય છે. ગઈકાલે પણ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે વહેલી સવારે જ 7 થી 8 વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાદમાં હાલ ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો હતો. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ એક ઓવરફ્લો થયો છે. 29 ફૂટની જે સપાટી છે તે વટાવી ગયું છે. આજી ડેમ એક ત્યારે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માગીશ. ખૂબ જ આહલાદક દ્રશ્ય છે. આજી ડેમ એક ઓવરફ્લો થતાં જ રાજકોટવાસીઓ આજી ડેમ એક ઓવરફ્લોના દ્રશ્યો છે તે જોવા આવ્યા છે. મહત્વનું છે કે એક પાણીની જે સમસ્યા હતી એ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે અને આના જ કારણે લોકો પણ હવે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ભાદરવા મહિનામાં સારો વરસાદ પડ્યો છે અને એ ખુશીની લાગણી લોકોમાં દેખાઈ રહી છે. આપણી સાથે રાજકોટવાસીઓ જોડાના છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? જયેશ. જયેશભાઈ, અત્યારે ખાસ તો આજે ડેમ ઓવરફ્લો થયો છે, કેટલી ખુશી? રાજકોટમાં આજે ડેમ ઓવરફ્લો થવાથી ઘણી ખુશી છે અને 3-4-5 મહિનાનું અત્યારે પાણી આવી ગયું છે અને રાજકોટની જે પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરીએ તો લાંબા સમયથી બફારોની જે સ્થિતિ હતી એ પણ ઘટી છે. હા, બફારો 4-5 દિવસથી હતો તે અત્યારે ઘણી સ્થિતિ સારી થઈ ગઈ છે અને ઘણું સારું છે. ન માત્ર આજી ડેમ એક પણ કહી શકાય કે રાજકોટના ને રાજકોટ જિલ્લાના જે અલગ અલગ જે ડેમો છે તે પણ અત્યારે ઓવરફ્લો થયા છે. ખૂબ જ આનંદની લાગણી અત્યારે લોકો દર્શાવી રહ્યા છે. મહત્વનું છે કે રાજકોટ મેયર સાથે મંતવ્ય ન્યૂઝ સાથે જ્યારે વાત થઈ ત્યારે તેઓએ જણાવ્યું, તેઓ પણ આને લઈને રાજકોટવાસીને અભિવાદન તેઓ કરી રહ્યા છે, ત્યારે ખૂબ જ ખુશીની લાગણી રાજકોટવાસીઓ દેખાડી રહ્યા છે. સાથે સાથે રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. રાજકોટ જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂતો પણ અત્યારે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લાની પણ કેટલાક એવા ડેમો છે તે પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. કેમેરા પર્સન દલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.
તો અમદાવાદના જુહાપુરામાં એમસી ટ્રક ભૂવામાં ખાબક્યું. જુહાપુરા વિસ્તારમાં અંબર ટાવર નજીકની આ ઘટના સર્જાઈ હતી ત્યારે લોકોના ટોળે ટોળા આ ઘટનાને જોવા ટોળે વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વરસાદની શરૂઆતથી જ અમદાવાદના અનેક વિસ્તારમાં મસમોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આજે અમદાવાદના જુહાપુરામાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એમસીનો ટ્રક જ રસ્તા વચ્ચે ભૂવામાં ફસાઈ ગયો અને જેને બે મોટી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે લોકોમાં પણ આ ઘટનાને લઈ અનેક સવાલો ઉભી થયા છે. તો જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં ખુલાસો થયો છે. સુખનાથ ચોકમાં બનેલી અકસ્માતની ઘટના હત્યામાં પલટી છે. સુખનાથ ચોકમાં 4 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં સાફ થયું કે આ ઘટના અકસ્માતની ન હતી પરંતુ હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને રાઉન્ડઅપ કર્યો છે. ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસ ઓછો કરવા સરકાર ઢોર નિયંત્રણ કાયદો લાવી, ત્યારે આ કાયદાનો માલધારી સમાજે ઉગ્ર વિરોધ કર્યો હતો અને 18 સપ્ટેમ્બરના રોજ માલધારી વેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ અડાલજમાં શરીથા મંદિરની જમીનમાં યોજાશે. માલધારી સમાજનો રોષ જોઈને ભાજપના માલધારી આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી હતી, તેમજ માલધારી આગેવાનો અને સંતો દ્વારા પણ સરકારમાં રજૂઆતને કારણે સરકારે ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની જાહેરાત કરી છે. પરંતુ ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ તેને ગેરમાર્ગે દોરતા હોવાનું જણાવ્યું છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડે સંકળાયેલો છે એવા માલધારી સમાજની આ વાત એમના ધ્યાને આવતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર માલધારી સમાજના આગેવાનોને અને સંતોને આશ્વસ્ત કર્યા છે કે આ કાયદો આવનારા સત્રમાં રદ કરવામાં આવશે અને માલધારી સમાજને આશ્વાસન પણ આપ્યું છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ કે 18મીના કાર્યક્રમને તમે ગેરમાર્ગે ના દોરશો, તમે પ્રેસ કોન્ફરન્સ કરીને ખોટા વાયદા ના કરશો, તમે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહી શકતા હોય કે બજેટ ક્ષેત્રમાં અમે આ કાયદો રદ કરીશું, તો તમે 2 વાગ્યા સુધી કાયદો લાવવા માટે રાત્રે વિધાનસભા ચાલુ રાખી શકતા હો, તો શું તમે 21-22ના ક્ષેત્રમાં કાયદો રદ કરવાની જાહેરાત ના કરી શકો? તમે ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, રાત્રે 2 વાગ્યા સુધી સંસદ વિધાનસભા શરૂ રાખીને તમે કાયદો લાયા, તો શું તમે આ દિવાળી પછીનો અમને વાયદો કરો છો? જે આવે એને કે દિવાળી પછી, જે આવે આંદોલનકારી હોય એને કે દિવાળી પછી, પ્રજા સમજે છે ભાઈ, તમે હવે છેતરવાનું બંધ કરો. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 3 દિવસથી જુદી જુદી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી સંગઠન સાથે બેઠક યોજવામાં આવી. બેઠકમાં સરકારે આગામી 19 તારીખ સુધી આંગણવાડી કર્મચારી મંડળની માંગણી સંતોષવા માટે મુદત માંગી છે, તેમજ પગાર વધારવા બાબતે પણ સરકારનો પોઝિટિવ વલણ જોવા મળતા આંગણવાડી કર્મચારી મંડળની મહિલાઓ દ્વારા ધરણા સહિત કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા. જો આગામી 19 તારીખ સુધીમાં સરકાર દ્વારા કર્મચારી મંડળને લગતી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 20 તારીખથી ફરી વિરોધ કરવામાં આવશે, તેમજ જ્યાં સુધી કર્મચારી મંડળની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડીની તમામ બહેનો કામથી અળગી રહેશે. મીટિંગ થઈ અને મીટિંગમાં સરકારે અમારી તમામ માંગણીઓ છે એ શાંતિથી સાંભળી અને સરકારનું વલણ પોઝિટિવ છે, છતાં અમારી પાસે 19 તારીખ સુધીનો સમય માંગેલ છે કે 19 તારીખે હજી એક બેઠક કરી અને નિર્ણય જાહેર કરશે. તો આજથી અમે આ જે હડતાલ છે એ આવી રીતે દેખાવ કરવાનું બંધ કરી અને અમારી સ્ટ્રાઇક છે એ ઓનલાઈન પૂરતી રહેશે. તો વડોદરા જિલ્લામાં આંગણવાડી મહિલાઓ પોતાની પડતર માંગણીઓ સાથે છેલ્લા કેટલાક દિવસથી સરકાર સામે ધરણા અને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, ત્યારે વધુ એક વખત આજે પણ જિલ્લાની 2000 કરતાં વધારે આંગણવાડી મહિલાઓ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સરકારી કર્મચારી તરીકેની નોકરી રિટાયર્ડ બાદ
पेन्शन वगैरे जेवी पड़तर मांगणीओ साथे सरकार सामे सूत्रोच्चार कर्या हता अने कह्युं हतुं के सरकार ज्यां सुधी अमारी मांगणीओ नहीं संतोषे त्यां सुधी आ प्रकारनुं आंदोलन चालू रहेशे। तो सूरतना वराछामां मुटली घरो बेफाम बन्या। पटेलनगर पासे एक ईसम पर हुमलो करवामां आव्यो। दारू पीवा बैठा हता त्यारे बोलाचाली थता मुटली घरो ईसमने मारामारी करी चप्पूना गाचींक्या हता। त्यारे समग्र घटनामां चारथी वधु करण गेंगना सभ्यो सीसीटीवी केमेरामां कैद थया छे। घटनाना पगले वराछा पोलीसे फरियाद नोंधी बे लोकोनी अटकायत करी छे। सूरतना रामनगरना गोकुळ रो हाउसमां बंद घरमांथी रूपया 9.89 लाखनी चोरीनी घटनाओ सामे आवी। सिंचाई खातानां निवृत्त एंजीनियर नोएडा खाते रहेता पुत्रने त्यां रहेवा गया हता। ते दरमियान तस्करोए दरवाजानो नकूचो तोड़ी चोरीने अंजाम आप्यो। सूरतमां थोड़ा दिवसोथी तस्करोनो तरखाट मचावी रह्या छे त्यारे तेवामां सूरतना रांदेर रोड पर रामनगर स्थित गोकुळ रो हाउसमां रहेता सिंचाई खातानां निवृत्त एंजीनियर अशोक कुमार शर्मा नोएडा खाते नौकरी करता एंजीनियर पुत्र विक्रम अने तेनी पत्नी ने मळवा गया हता। आ दरमियान 11 सप्टेम्बर नी मध्यरात्रि तेमना बंद घर ने तस्करोए निशान बनाव्यु हतु। ગુજરાતમાં 36મા નેશનલ ગેમ્સના આયોજન પહેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્નિવલ 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 4 દિવસ ચાલશે, જેમાં લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ, સ્પોર્ટ્સ થીમ આધારિત પરફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પરફોર્મન્સ, વિવિધ રમતો, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં 36 નેશનલ ગેમ્સ યોજાવા જઈ રહી છે। આ કાર્યક્રમ યોજાય એ પહેલા અમદાવાદની અંદર ઇતિહાસમાં પહેલીવાર સ્પોર્ટ્સ કાર્નિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે આવેલ આ જે ઇવેન્ટ સેન્ટર છે, ઇવેન્ટ સેન્ટર પર સ્પોર્ટ્સ કાર્નિવલ કાર્યક્રમનું જે આયોજન કાલે થવાનું છે તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। આ કાર્યક્રમ 15મી સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 4 દિવસ સુધી થશે। આ સ્પોર્ટ્સ કાર્નિવલ કાર્યક્રમ ની અંદર વિવિધ પ્રકારની રમતો, લાઇવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું અહીંયા આયોજન કરવામાં આવશે। 4 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, જેની અંદર કબડ્ડી, જુડો, મલખમ, સ્કેટિંગ, ફૂટબોલ વગેરે જેવી રમતોની મજા લોકો માણી શકશે। સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી અહીંયા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમની અંદર નામાંકિત કલાકારો અહીંયા પર્ફોમન્સ આપશે અને આ સ્પોર્ટ્સ કાર્યક્રમની અંદર લોકોને એન્ટ્રી મેળવવા માટે ફી પણ ચૂકવવી પડશે। અને આ જે કાર્યક્રમ છે એને લઈને અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। કાલે સાંજે આ કાર્યક્રમ યોજાવાનો છે। કેમેરામેન નિખિલ ગેહલોત સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો ભાવનગરથી બોટાદ અમદાવાદ વચ્ચે વર્ષોથી વિલંબમાં ચાલી રહેલા ગેસ કન્વર્ઝનના કામને કારણે અમદાવાદની ટ્રેન બંધ પડી છે। હવે ગેસ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે આવનારા સમયમાં ભાવનગર અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર વહેલી તકે શરૂ કરવા લોક માંગ ઉઠી છે। ગેસ કન્વર્ઝનના કામને કારણે અમદાવાદની ટ્રેન લાંબા સમયથી બંધ પડી છે, જે ક્યારે શરૂ થશે તે અંગે અવઢવ ઊભી થઈ ગઈ છે। આપણા મહારાજા સાહેબ એ વર્ષો પહેલા ભાવનગર અમદાવાદ બ્રોડગેજ માટે લગભગ હું એવું માનું છું એ વખતમાં કરોડ ઉપરનું થાપણ મૂકીને ગયા છે અલગથી, અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટી વાતો કરે છે, કામ પણ પૂર્ણ બ્રોડગેજનું થઈ ગયું છે પણ ટ્રેન શા માટે ચાલુ નથી કર્યું? મને સ્પષ્ટપણે દેખાય છે કે હવે વિધાનસભાની ચૂંટણી આવે છે, ત્યારે મોટું ડેંડવાડું કરવું હોય, મોટો ફતવો કરવો હોય એ માટે મને ભાવનગરના પ્રજાજનો મુશ્કેલી વેઠે, પણ ચૂંટણીલક્ષી ચૂંટણી આવશે ત્યારે ઉદ્ઘાટનનો મોટો જબરો પ્રોગ્રામ કરશે। સાબરમતી બ્રોડગેજ એ 1500 કરોડ રૂપિયાનું કામ અને ઢસાથી જેતલસર નું કામ જે અત્યારે લુણધરા સુધી એ થઈ ચૂક્યું છે ને, થોડું કામ બાકી છે એ પૂરું થશે, એ પણ લગભગ 801 કરોડનું કામ એ પૂર્ણતાના આરે છે। અને થોડા ટાઈમ પહેલાં જ માનનીય વડાપ્રધાનશ્રીએ
આ બંને બ્રોડગેજનું એ લોકાર્પણ પણ કરી દીધું છે. ભાવનગર અને અમદાવાદને જોડતી બ્રોડગેજ લાઇનનું કામ જ્યારે પૂર્ણ થઈ ગયું છે ત્યારે લાંબા સમયથી જે ભાવનગર અને અમદાવાદ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી ગાડી જે બંધ કરી દેવામાં આવી છે જેને લઈને ભાવનગરવાસીઓને ખૂબ જ મુશ્કેલી ભોગવી પડે છે. અને હાલ તો જે રીતના ભાવનગર અને અમદાવાદનો વાહન વ્યવહાર છે તે રોડ મારફતે બસોની અંદર ચાલુ રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઝલ અને પેટ્રોલના ભાવના વધારાને લઈને જે રીતના મોંઘવારી વધી છે ત્યારે લોકોને જે અમદાવાદનું પરિવહન છે ત્યારે મોંઘું બન્યું છે. ત્યારે ભાવનગરના લોકોને ખાસ માંગ ઉઠી છે કે 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી જે ભાવનગરના અમદાવાદની ડાયરેક્ટ ટ્રેન છે તે હાલ તો બોટાદથી ને અમદાવાદ ચાલે છે, જેનું કોઈ પણ રીતના કનેક્શન કોઈ લોકોને નથી મળી રહ્યું. ત્યારે ભાવનગર ડિવિઝનથી હવે વહેલી તકે ભાવનગર અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ચાલતી ટ્રેન શરૂ થવામાં આવે તો ભાવનગરવાસીઓને આવનારા સમયમાં અને તહેવારોની અંદર ખાસ એનો ઉપયોગ કરી શકે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાજપ મહિલાઓને ગુજરાતના તીર્થ સ્થાનોની યાત્રા કરાવશે તો 36 અનામત બેઠકો પર મહિલા સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ રજા ઉપરથી પાછા આવ્યા બાદ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવા સમયે ભાજપે હવે મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાજપ દ્વારા SC અને ST અંદાજે 36 બેઠકો પર મહિલા સંમેલનો યોજવાની સાથે 7 ઓક્ટોબરે પંચતીર્થ યાત્રા મારફતે મહિલાઓને ગુજરાતના યાત્રાધામો પર લઈ જઈ મહિલા મતદારોને આકર્ષવા પ્રયાસ કરાશે. ગુજરાતમાં ચૂંટણી માટેનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે, તે જોતા આગામી 50 દિવસમાં ચૂંટણીનું વાતાવરણ બની શકે છે. તેમાં પણ એક તરફ સરકારી કર્મચારીઓ તથા અન્ય સંગઠનો દ્વારા આંદોલનના રણશિંગા ફૂંકીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે ભાજપે હવે તેના સંભવિત ઉમેદવારો માટે પણ ચર્ચા શરૂ કરી દીધી છે. સાથે સાથે વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારે તેના શાસનનું 1 વર્ષ પૂર્ણ કર્યું છે, જેની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. તારીખ 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ લગભગ 7 દિવસ સુધી બેંગ્લોરમાં જિંદાલ નેચરલ રિસોર્ટમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 20 તારીખ સુધીમાં તેમના આગમન બાદ ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા પણ શરૂ થશે. બીજી તરફ પક્ષમાં અનેક નવા ચહેરાને તક મળી શકે છે. ભાજપે હાલ તો રાજ્યની ST અને SC બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તારીખ 25 સપ્ટેમ્બરના ભાજપ દ્વારા SC અને ST અંદાજે 36 બેઠકો પર મહિલા સંમેલનો યોજવાની સાથે તારીખ 7 ઓક્ટોબરે પંચતીર્થ યાત્રા મારફતે મહિલાઓને ગુજરાતના યાત્રાધામો પર લઈ જવાશે. આના માટે ભાજપના મહિલા મોરચાને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને આખો મહિલા મોરચો પણ ચૂંટણીના માહોલમાં સક્રિય થઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો અમરેલીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર. અમરેલીના વડેરામાં ચેક ડેમ નબળો પડ્યો છે, તો જે રીતે વડેરા નજીક ચેક ડેમ નબળો પડ્યો છે તો જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે, ચેક ડેમના માટીના પાળાનું ધોવાણ શરૂ થયું છે. સતત વરસાદથી ચેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે હવે ચેક ડેમ નબળો પડ્યો. ચેક ડેમ તૂટે તો ગામમાં પાણી ઘૂસી જવાની પણ દહેશત અહીં સેવામાં આવી રહી છે. ગ્રામજનોએ ચેક ડેમ બચાવવા મહેનત શરૂ કરી છે. તો જે રીતે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, રેતીની બોરીઓ ભરી ચેક ડેમ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મેગાએ વિરામ લીધો છે તો સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વધુ વરસાદ આવે તો સ્થિતિ કફોડી થવાની પણ અહીં શક્યતા વર્તાવવામાં આવી રહી છે. ચેક ડેમ તૂટે તો ગામમાં પાણી ઘૂસી જવાની પણ દહેશત સેવામાં આવી રહી છે. ગ્રામજનોએ ચેક ડેમ બચાવવા મહેનત શરૂ કરી દીધી છે. તો જે રીતે અમરેલીના વડેરા નજીક ચેક ડેમ નબળો પડ્યો છે, સતત વરસાદના કારણે ચેક ડેમનું ધોવાણ શરૂ થઈ ગયું છે, માટીના પાળાનું ધોવાણ શરૂ થયું છે. સતત વરસાદથી ચેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ચેક ડેમ તૂટે તો ગામમાં પાણી ઘૂસી જવાની પણ અહીં દહેશત સેવાઈ રહી છે.
તો રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના મોતીસર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તો જે રીતે હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે ગોંડલ લુણીવાવ પાસે આ ડેમ આવેલો છે જેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો 1037 ક્યુસેક પાણીની આવક અને જાવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો જે રીતે મોતીસર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, આશરે 30 મીટર જેટલો આ દરવાજો ખોલવામાં આવ્યો છે. ગોંડલ લુણીવાવ પાસે આ ડેમ આવેલો છે. ડેમનો એક દરવાજો 30 મીટર ખોલાયો છે. હાલ 1037 ક્યુસેક પાણીની આવક અને જાવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મોતીસર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તો જે રીતે આ ડેમ લુણી વાવ પાસે આવેલો છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.